એમાં આવતા હોય છે 50-60 અને ગીત પણ ગવાય છે તુમ જીઓ હજાર સાલ અને ફુગ્ગા ફુગ્ગા બધું અગા પણ ફુગ્ગા નીચે જ છે માફી માગું છું ફુગ્ગાનું ડેકોરેશન નહીં કરી શકે પણ ફુગ્ગાનું શૂટિંગ લેવામાં આવશે એ ફુગ્ગા આપણી નદી અંદરની હવા છે લેટ્સ ગો તમે બધા હસો છો એટલે હું વિશ્વાસ કરું છું મને માફ કર્યો છે લેટ્સ ગો પ્રભુ આપણને જે જીવન આપે છે રોજ જીવન આપે છે ખરેખરનું જે જીવન છે એ આપણે ખાઈએ છીએ અને સૂઈએ છીએ જાગીએ છીએ કામકાજ કરીએ છીએ એ જીવન નથી આજે વાત કરતા કીધું કે જે જાનવરો છે દુકાળ પડતા તેઓ એવા સ્થળે જાય છે જ્યાં પાણી હોય બસ તેઓ ચાલતા જાય છે જંગલમાં ફરતા રહે છે દુકાળ પડે તમને ખબર હોય છે રેલ આવવાની તો ખબર હોય છે અને તેઓ સેફથી જગાએ બસ આખું ટોળું જાય છે ભટકી નથી જતા પણ એના મંજિલે પહોંચે છે એ બધું કોણ શીખવે છે ઈશ્વરે તમને એવી પ્રકારની એવી બુદ્ધિ આપી છે કે તેઓ એવા માર્ગે જાય ખાઈમાં ના જાય પણ જ્યાં એમને સલામતી મળે એવી જગાએ તેઓ દોડી જાય છે ધરતીકામ થવાનો તો ત્યારે કહેવાય છે કે કૂતરાઓને જે સવારના રોજ બિસ્કિટ આપતો હતો એ કૂતરાઓ ભાગી ગયા અને 26 જાન્યુઆરીએ ધરતીકામ થયેલો એની વાત આપણને ખબર છે અને સવારના કૂતરાઓ મળ્યા નહીં કૂતરાઓને ખબર પડી કે ભાઈ આવું થવાનું છે આપણને ખબર નથી કે દિવસો કેવા છે પણ આપણે બસ જીવન વિતાવીએ છીએ જાનવરોને સારી બુદ્ધિ છે આપણને ખબર નથી કે આપણે શું જીવીએ છીએ સાવણ જીવીએ છીએ આપણા જીવનમાં જે અગત્યની વાત છે એ કદાચ દુનિયાના મતે સોનું બહુ ઇમ્પોર્ટન્ટ છે લોકોના માટે જમીન બહુ ઇમ્પોર્ટન્ટ છે સમય ઘણો કિંમતી છે કોઈના માટે પૈસા બહુ મૂલ્યવાન પૈસા પડી ગયા તો નિંદા માર પડે કે પૈસા ક્યાં ફેંકી ના અને એને બહુ મારો બી આવે મારો બી આવે પૈસા એટલે ઇમ્પોર્ટન્ટ છે લોકોના માટે લોકોના માટે સંબંધ બહુ ઇમ્પોર્ટન્ટ છે સંબંધ ના માટે બધું કરી શકે છે સંબંધ એટલે કદાચ કોઈનો છોકરી બદનામ થતી હોય તો એના માટે બધું કરી દે સમય ઇમ્પોર્ટન્ટ છે પૈસા ઇમ્પોર્ટન્ટ છે સંબંધ ઇમ્પોર્ટન્ટ છે કોઈના માટે ઘર બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘર બસ મને ઘર હોય બસ એના માટે કદાચ જીવતા હોઈએ છીએ ખાવાનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે લોકો માટે કોઈના માટે પ્રેમ બહુ ઇમ્પોર્ટન્ટ પર પ્રેમ પ્રેમ મને બસ પ્રેમ મળે કોઈના માટે જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્ઞાન બસ મને જ્ઞાન મળે તો બેસી રહું હું કલાકો બેસી જાઉં બસ મને જ્ઞાન જોઈએ છે કોઈના માટે માણસ ઇમ્પોર્ટન્ટ છે માણસ લાવો કોઈના માટે દેવ બહુ ઇમ્પોર્ટન્ટ છે દેવ દેવ મળી ગયો તો બસ બધું મળી જવું અને એના માટે માણસ બધું કરે છે આપણા જીવનમાં શું મૂલ્યવાન છે એ આપણને હજુ પણ ખબર નથી આપણા હાથમાં જે હોય છે મને કેટલા ખબર કે મારા મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે સાંભળજો મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે જે વસ્તુ હું મેળવવા માટે આપું છું બદલામાં હું જે ખરીદું છું આપીને મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કદાચ પૈસા કમાવા માટે સમય આપે છે લોકો ભાઈ કહે છે 8 કલાક ડ્યુટી કરીશ રાતે બેસી રહીશ સિક્યુરિટી 8 કલાક બેસી રહીશ સમય આપીશ તમે શું આપશો 5000 આપીશું સમય આપીશ દોસ્તા ઉંમરવાળા બેસી રહ્યા છે કેમ સિક્યુરિટી સમય આપી સમય છે રાતે કશું ઊંઘ આવતી નથી બેસી રહી સમય આપે છે 8 કલાક આપે છે કોઈ કદાચ 15 મિનિટના 100 રૂપિયા લઈ જાય કોઈ કાંદો
पंद्रह मिनट क्या जाओ पंद्रह मिनट था से पंद्रह मिनट तक सुन दे तो भाई सोर क्या भी तक साल पंद्रह मिनट ना सोर क्या प्रेस गॉड पंद्रह मिनट ना सोर क्या देखो अरे पची जो जगह भाई प्रेस गॉड लोगो जे समय आपे छे एनो आले के छे जो भाई यूं तने प्रेस उमर से वो समय आपे प्रेस उमर से वो समय आपे छे એની પાસે જે કિંમતી છે એ વસ્તુને હલકું કર્યા છે અને બધા વકાવેલા છે આપણી નજરમાં ભોજન માટે આપણે બહુ બધા પૈસા આપીએ છીએ પેટ ભલે બગડી જાય આજે તો ખર્ચે છે એટલા આપણે જે આપ્યા છે એ આપણે બહુ મૂલ્યવાન છે અથવા બહુ ખરીદીએ છે એના માટે આપણે જે આપીએ છીએ ત્યાં બગીને આપી દઈએ છીએ આપણને ખબર નથી કે આપણે શું આપીએ છીએ આપણને ખબર છે કે દોયાલી સ્ત્રી હતી તેને પોતાની પૂંજી બધી ખર્ચી નાખી હતી માંગ લે સ્વાર્થા તેનો માંગ લે સ્વાર્થા તેનો પાંચમો અધ્યાય માંગ લે સ્વાર્થા પાંચમો અધ્યાય છવ્વીસ પેલો એને વૈધો પાછળ બધું ખર્ચી ના ગયેલું એટલે એની પાસે જે બધું હતું મૂલ્યવાનમાં મૂલ્યવાન વસ્તુઓ એને આપી દીધી સાજા થવા માટે સાજા પણું લેવા માટે એની પાસે જેટલું બધું હતું એ બધું જ આપ્યું બદલાવ મને સાયા એટલે એને જે મૂલ્યવાન હતું એ સાયા પણ નજરમાં હતું પણ એને આખું જીવન જે પૂરું જીવનનું જે કમાઈ હતી એના માટે મૂલ્યવાન હતું અને મૂલ્યવાન વસ્તુ એક વસ્તુ ખરીદવા માટે આપી છે એને પામવા માટે પોતાનું બધું જ પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું એ સાયા પણ માટે શું એ ના જીવી શકત હવે બાર વર્ષથી જીવતી તને જીવી શકત પહેલું જે બધું જ હતું એ બધું એને તૈયાર આપી દીધું મને પ્રભુ રોજ જ્ઞાન આપે છે હું એની જરમાં થોડી મિનિટ બેસું છું અને મને બહુ શું આપે છે ચલો એક સવાલ કરો તમને તમારે કોનાથી પીવું જોઈએ મને એક વાક્યમાં જવાબ આપો વિશ્વાસ કોઈ પણ બોલો પ્રભુથી બોલો મારે કોનાથી પીવું પ્રભુથી પીવું જોઈએ સરસ બોલો કે બોલો મારે કોનાથી પીવું જોઈએ સરસ સરસ જવાબ આપો બધા બસ ત્યારે જ્ઞાન વાળો જવાબ કોઈ આપશે સત્યથી પીવું જોઈએ સત્યથી પીવું જોઈએ પ્રેસ બાર હજુ પ્રેમ કરવા પ્રેમથી પ્રેમ કરવા પ્રેમ કરવાથી પીવું જોઈએ મારે પીવું જોઈએ પ્રેમ કરવાથી પીવું જોઈએ કે પ્રેમથી દૂર જવાથી પીવું જોઈએ શું પ્રેમથી પીવું જોઈએ પ્રેમ ના થઈ જાય એથી પીવું જોઈએ હું કહું છું થોડો સમય પ્રભુ પાસે બેસું છું હું જ્ઞાન લઉં છું બરાબર જ્ઞાનનો જવાબ સાંભળો છો બેસ ભાઈ કોનાથી પીવું જોઈએ પ્રભુથી દૂર જવાથી ના જવાય પ્રભુ દૂર પ્રભુથી દૂર ના જવાય એ ભી કારણ તમારે તે એનાથી પીવું જોઈએ જેનાથી કોઈ પીતું ના હોય તમારે એની ભીખ રાખવી જોઈએ તમે એનાથી પીવું જોઈએ જે કોઈથી પીતો ના હોય બસ ભાઈ આપણે બિલાડી પીતા હોય બિલાડી કુતરાથી પીતો હોય પીતો આપણે દેવની બીક રાખીએ જે કોઈથી પીતો નથી પ્રભુની હજુરમાં આપણે સમય આપણે આપી દઈએ છીએ આપણને ખબર નથી કે આપણો સમય કેટલો કિંમતી છે આપણે આવતા આવતા હું વિચારતો હતો
समय बहु जल्दी पूरा थी जैसे खबर भी नहीं पड़े। आपने बिल्कुल समझा नहीं समय कि वो फास्ट जा रहा है। आपने वो सिंपल जीवन जीवे छे पर एक समय आई जैसे जारे आपने जे तंदुरुस्ती हसे एनु मूल्य पछी समझा से ताकत नु मूल्य पछी समझा से। आज स्त्री हती भार वस्ती लोहवा नो रोग हतो एने खबर नहीं कि मारी थी जाइस अने बहु कमाई એ ખબર જ નહીં પછી બધું જે કમાયેલું હતું એ બધું વૈદોને આપી રહી છે એને સાયા પણ હોય એવો ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યું છે આપણી પાસે જે વસ્તુ નથી એ આપણી નજરમાં પછી બહુ મૂલ્યવાન થઈ જાય છે મૂલ્યવાન એ વસ્તુ છે કે જે વસ્તુ આપણે ઝંખે છે અને જે વસ્તુ આપણને ખરેખર ઘર જ છે જરૂર છે શ્વાસ સમજ મળે છે પણ તો પણ લોકો આમ જ કચરો કરે છે જે લોકોને દમની બીમારી હોય એમને ખબર પડે છે શ્વાસ શું છે એવું શંકા છે કે શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી મળતી પણ તમે એના કરતા મૂલ્યવાન છો ચકલીઓ કરતા મૂલ્યવાન આપણે છે કસો આપણે સમજીએ કે શું મૂલ્યવાન છે આપણે મૂલ્યવાન છે બરાબર કીધું લુગડા કરતા તમારું શરીર અગત્યનું છે ખોરાક કરતા ખોરાક મૂકો છે ખોરાક મૂકો હોય છે પછી પેટ બગડે છે તો ખોરાક એકદમ સસ્તો થઈ જાય છે અને પછી કહે છે આનું ખાવાનું બગડી ગયું બહુ બગડી ગયું અરે તો ખાતું નથી માણસો એ પૈસા આપીને જ્ઞાન ખરીદે છે સાંભળો પૈસા આપીને માણસ તંદુરસ્તી ખરીદે છે તંદુરસ્તી માણસને સાથે પછી સંબંધ બને છે જો તંદુરસ્તી હશે તો લોકો સાથે સંબંધ હશે તંદુરસ્તી ના હોય તો કોઈ સંબંધ નથી રાખતું માંદું પડ્યું એટલું પડ્યું એમાં ઉપમાન જ આવે જે તંદુરસ્ત છે એના બધા સંબંધીઓ હોય છે અને સંબંધીઓ હોય છે એટલે માણસ ઓટોમેટિક ફેમસ થઈ જાય છે અને પછી એ ફેમસ ના લીધે માસ કમાય છે પછી ખાય છે અને પછી પાછો આરોગ્ય સંભાળે છે પ્રભુનો છે કે છે માસ આખું જગત મેળવે પણ પોતાના જીવને હાનિ પામે તો તેને સોલાવ જીવનનું કિંમત ત્યારે થાય છે જ્યારે માણસ મરવા પડે છે કોઈ ગુજલી આવે છે ત્યારે ખબર પડે છે કે કેટલું અગત્યનું જીવન છે મારા માસી ને કેન્સરની ગાંઠ છે એવું ન્યૂઝ આવ્યા કાલે મારા પપ્પા મળવા જશે એમની બંને નાની છોકરીઓ છે લગ્ન નથી થયા જીવનમાં કાલે રોગ આવે ખબર નથી પડતા અચાનક એટેક કરાયો એટેક સાને કહેવાય અચાનક હાર્ટ એટેક બ્રેન એટેક બરાબર એટેક હોય છે ક્યારે ભી કશું પણ એટેક થઈ શકે છે એટેક અને એટેક કરનાર આત્માઓ આવીને છીનભીન કરી નાખે સેકન્ડ જ લાગતી કોઈને વળગાળ થતા વાર લાગે વળગાળ થાય વળગાળ કાળ થાય માસ નથી જાણતો એ સમયે ઓચિંતો એ સમય આવે છે આપણે જે વાત નથી ઈચ્છતા
नहीं विचारता ये दर्द आवे छे मारा सांगो जगत मेळे पण पोता जीव ने हानि पावे एने सोलाव प्रभु कीधु शरीर ने मारी नाखे छे तेना दीवो नहीं शरीर ने आत्मा नो जे नाश कर सके तेना दीवो आपणा माटे जे इम्पोर्टेंट छे ए आत्मा छे प्रेस गॉड प्रेस गॉड मारा सांगो जगत मेळे पण पोता आत्मा ने हानि पावे तो सोलाव दूतों करता लगे छे इब्रो पत्र बीजो सुन नी करो बाती 18 10 इब्रो 14 ત્યાં લખેલું છે દૂતો માણસોની સેવા કરવા માટે છે એટલે માણસ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને માણસ ને ખબર નથી કે માણસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે લોકો રસ્તામાં પડ્યા હોય છે એને ખબર નહીં પડતી કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણને આપણી નજરમાં કોઈ કિંમત નથી પણ દેવની નજરમાં માણસ સૌથી મૂલ્યવાન છે આપણા સગા વાલા હોય તો કદાચ ઇમ્પોર્ટન્ટ હોય પણ દેવ ના મતે બધા જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એની સૃષ્ટિ છે જ્યારે કોઈ મોળા આવે છે ત્યારે મને બહુ ગુસ્સા આવે છે અને મને ગુસ્સા જેવું થઈ જાય છે આ બંધખોર લોકો એવું થઈ જાય છે પણ પછી પ્રભુનો આત્મા કહેતો હોય છે તારા લોક છે એટલે પ્રભુ તને બુદ્ધિ આપે તારું કશું છે તારા અનોકળાય છે બધું મારું છે મને ગુસ્સો તો મને આવો જોઈએ દેવ ઈસુ ખ્રિસ્તે લોહી વેવડાયું એટલે માણસ બહુ મૂલ્યવાન છે બસ ગો એકબીજાની કિંમત કરવી બસ ગો બસ ગો બસ ગો માણસ આખું જગત મેળવે પણ પોતાના હાથ જીવને હાલી પામે એને સો લાવ માણસ પોતાના જીવને બદલે શું આપશે એટલે એની પાસે જે મૂલ્યવાન છે એનો જીવ છે બીજું શું આપશે બીજું શું આપશે અને એ જીવ બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો જીવ આપે છે આપણા નજરમાં કદાચ સોનું પડી ગયું હોય તો બહુ મારીએ ત્યાં સોનું પડી ગયું અને આપણે બહુ મારી અને ટૂધ મારી ટૂધ બોલે કદાચ જીવ પણ જતો રહે માણસ ને ખોટું લાગી શકે છે અને ખોટું લાગે તો માણસ જડિસાઈ જાય તો બહુ દૂર જતો રહે પછી એને મનાઈ ના પણ શકાય એવો અવસર નથી આવતો ત્યારે મને ખોટું લાગી ગયું તો સાયકલ પર સુરત જતો રહો પણ હું પ્રભુમાં માનતો હતો એટલે પ્રાર્થના કરતો ગયો સાયકલ ચલાવતો સુરત ગયો 12 વાગે નીકળ્યો બપોરના ગુસ્સો થઈને રિસાઈને અને રાતે 12 વાગે સુરત પહોંચ્યો અને ફ્રી વિલ બી છટક્યું સાયકલનું અને કીડા ખાધા એક પાસ્ટરે કીડા ખાધા મેં કોઈ ચર્ચ છે ભરૂચમાં અને ચર્ચ શોધ્યું પાસ્ટર સાહેબે બધી કીડા ખાધા એ પાળે સાહેબ હવે રહેલ હતી બહુ મરેલા હતા કોઈને ખોટ લાગે તો મનાવી નથી પણ શકાતું આપણી નજરમાં માણસનું મૂલ્ય નથી મૂલ્ય સમજીએ બીજી બધી વસ્તુઓને મૂલ્યવાન સમજીએ સોનું પડી ગયું પેલા કઈ વાંધો નહીં બીજું આવશે દુઃખી ના હતા ખ્રિસ્તે આપણા માટે જીવ આપ્યો માણસ ઇમ્પોર્ટન્ટ છે એટલું બધું ના બોલીએ એટલું બધું ના મારીએ એટલા બધા ગુસ્સે ના થઈ જઈએ એ કઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી કપડા ફાડી ગયા કઈ વાંધો નહીં બીજા કપડા લે ચિંતા નહીં કર પણ બહુ મોંઘો હતું તેલ પ્યાગો બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા પ્રેસ ગોડ મૂલ્યવાન માણસ છે એટલા માટે પ્રભુ શ્રીસ્તે આપણે કપડા માટે કિંમત નહીં આપી આપણા માટે કિંમત આપી એનું લોહી વેળાયું અને એટલા માટે રોમનના પત્રમાં લખેલું છે રોમનના પત્ર 8મો અધ્યાય રોમનના પત્ર 8મો અધ્યાય 32 કરો જેને પોતાના દીકરાને પાછો નહીં રાખ્યો એ કેમે કેને બધું નહીં આપે આપણે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણને ગુમાવવા નથી માંગતો એટલા માટે એ બધું જ કરી શકે છે
બધી છેલી હદે જઈ શકે છે. પહેલો પિત્તર પહેલો દે 19મી કલમ અને પહેલો પિત્તર બીજો દે 34મી કલમ લખ્યું છે, તમે મૂલ્યવાન પ્રજા છો, ખાસ પ્રજા છો, મૂલ્યવાન લોકો છો, એને પોતાનું લોહી આપીને ખરીદ્યા છે. આપણી નજરમાં પૈસા, જમીન, ઘર, સોનું, જ્ઞાન, ખાવાનું, ઊંઘ, નોકરી, મને નોકરી જતી હશે, જવા દો, તમે ઇમ્પોર્ટન્ટ છો. બ્રેસ કોણ બ્રેસ કોણ ત્યારે ચેતા એ દસમા ભરતી હતી સ્કૂલે, હંમેશા એને 12 વાગે મોડી મોકલ્યું. હું કહું બાઇબલ વાંચી પડે, બાઇબલ વાંચવું પડે, તમે મોડા મોડા આવો ને, બાઇબલ વાંચવું પડે, આપણે બાઇબલ એ ઘણા સમજવા કરે, ઘણા સમજવા કરે, બહુ પૂરો કરીશું આપણે, જો ચેપ્ટર તો પૂરો કરીશું, પછી પ્રાર્થના કરીએ. હું કઈ ફટાફટ નહીં કરું, જે સમય છે એવો સમય, પછી ગુસ્સામાં ગુસ્સામાં સ્કૂલે જાય, પાછળ બી ના જોઈએ, બાઈ બાઈ બી ના કરે, બે ચોટલા લઈને દોડી સ્કૂલમાં ઘુસે, પછી બહાર ઉભી બી રે, કોઈ વાત દેવ શ્વાસ આપે છે, સઘળું દેવ આપે છે, દેવ ઉદારતાથી જ્ઞાન આપે છે. સાક્ષી હતી કે છે કે કચરા માંથી કચરા મેળવા જતા, કચરા માંથી 5000 મળ્યા, અને 5000 એ નવાના એક પ્લોટ ખરીદ્યો અને ઘર બનાવ્યું, અને હવે પૈસા પાસે દોડે છે. પ્રભુ ઇમ્પોર્ટન્ટ છે. મુજકો યશુ મસીહ મિલ ગયે. પ્રેસ ગોડ. આપણે તો ઓગલો કે પૈસા રસ્તામાં કોઈ મૂક્યા હોય આપણા માટે, બધા લઈ લેતા હોય. એવું નથી કેતો કે તમે નીચે જોઈ મારો, આખું જીવન નીચે ના જુઓ, ઉપર જુઓ, જેથી સહાય આવે છે. પ્રેસ ગોડ. દેવ આપણને મૂલ્યવાન ગણે છે, કદાચ કોઈના મતે આપણે ઇમ્પોર્ટન્ટ ના હોઈએ, પણ પ્રભુની નજરમાં આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેસ ગોડ. પૈસા કરતા, જમીન કરતા, સમય કરતા, બધું સંબંધ કરતા, ઘર કરતા, ખાવાના કરતા, પ્રેમ કરતા, જ્ઞાન કરતા, બધી જ વસ્તુઓ કરતા આપણે વધારે મૂલ્યવાન છે. પ્રેસ ગોડ. એટલે કસારી પણ જીવનમાં કદી પણ ચિંતા નહીં કરી. પ્રભુ સુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે એ ચિંતા નથી કરતા. લખેલું છે, ચકલીઓ કરતા મૂલ્યવાન છો, ઘેટા બકરા કરતા મૂલ્યવાન છો, શરીર કરતા મૂલ્યવાન છે તમારા આત્મા. અને દેવ દૂતોને આપણી સેવા માટે મોકલે. પહેલી કોરિન્થીયસ 8:18 સિમોન જાદુગરે પૈસા આપીને એ પ્રમાણે કીધું, મને પણ પવિત્ર આત્મા એવું દાન મળે, ઉપર જેના હાથ મૂકું, ઈશ્વરના વાનાઓ કદી પણ ખરીદાતા નથી. દેવ ઉદાર સાથે આપે છે. 2:17-25 દેવ દરેકને શ્વાસોશ્વાસ આપે છે. અને લખેલું છે લુક 21:15 હું તમને એવી બુદ્ધિ આપીશ, લોકો પૈસા આપીને જ્ઞાન ખરીદે છે, સ્કૂલમાં જઈને જ્ઞાન ખરીદે છે. અને લોકોએ કીધું પ્રભુ યેશુ ખ્રિસ્ત વિશે આની પાસે આ જ્ઞાન કાથી? આપણે દેવ પાસે જ્ઞાન માંગીએ, દેવ જ્ઞાન આપશે. પ્રભુ ની નજરમાં પ્રભુ મૂલ્યવાન છે. આપની નજરમાં બીજો દિવસ નું પણ છે, ખરેખર આપણે પોતા તરફ જોવું જોઈએ, આપણે બહુ કિંમતી છે. આપણે બહુ મૂલ્યવાન છે. સૂરજ, ચંદ્ર, તારા બધું જ છે એ બધું માણસ ના માટે છે. 4 માસ માટે
જીવન આપો છો, શ્વાસો શ્વાસ આપો છો, ઉદારતાથી આપો છો. તમે ઠપકો નથી આપતા. અમે સૌથી શ્રેષ્ઠ ને ઉત્તમ તમારી નજરમાં મૂલ્યવાન છે. અમારી નજરમાં બીજી બધી વસ્તુઓ મૂલ્યવાન અમે ગણી છે. અમે માફી માંગીએ છીએ પ્રભુ. તમે અમને મૂલ્યવાન ગણ્યા, અમે આભાર માનીએ છીએ. અમારા માટે જીવ આપ્યો, અમે આભાર માનીએ છીએ. અમારા માટે બધું જ આપો છો, અમે આભાર માનીએ છીએ. અમારી દ્રષ્ટિ કેવળ તમારા તરફ હોય. તમે શીખવ્યું પ્રથમ મૂલ્યવાન સૌથી પહેલું સ્થાન પેલા તના વચન શોધો. પ્રભુ મેં આજથી તમારામાં મન લગાવીએ, તમારા વિશે વિચાર કરીએ, તમારા પાસે બેસીએ, તમારા પાસે જ્ઞાન માગીએ, ના પણ સમજશક્તિ સામર્થ્યથી આ શોધો માગીએ. તમે ચાહો છો અમને બનાવો પ્રભુ. નવા વચનો હોય સ્વામી ફળ લાવે. હું માગું છું દરેક પ્રભુ અમને ખાસ પ્રજા ગણ્યા, અમે આભાર માનીએ છીએ. તમારા લોક ગણ્યા, અમે આભાર માનીએ છીએ. અમારો મને જીવ આપ્યો અને તમે જે કે છે બધું નહીં આપે. અમને તમારા વચન પર વિશ્વાસ છે. પવિત્ર આત્મા તમે લખાયું કેમ કે બધું નહીં આપે. એ દેવ એ માન મહિમા કરો હજો. આમેન. પ્રભુ દરેકનો વિશ્વાસ તમારા પર થાય. અમે દરેક જાણીએ અમે કેટલા મૂલ્યવાન છે. અમે દરેકને મૂલ્યવાન ગણીએ, દરેકને માન આપનાર થઈએ. પ્રભુ સહાય કરો, આવો તો સમય સહાય કરો. વચન બાબા સ્વાણ ફળ લાવે, દરેકના સ્વાદ આપો, સવારે દરેકનું કલ્યાણ થાય. પિતા ખ્રિસ્તમાં માંગુ છું, સાંભળો. આમેન. આમેન. આપણો આમેન.